अमीरगढ़ तालुकाना दरेक गामना कंपनीना बटाकानु वावेतर करता खेडूतोनी बैठकमां बटाकानी समस्याओने लईने खेडूतोए चीमकी उच्चारी। अमीरगढ़ तालुकाना दरेक गामोमां मोटा प्रमाणमां खेडूतो शियाळानी सीजनमां अलग अलग कंपनीना बटेकानी खेती करे छे, त्यारे जे खेडूतो बटेटानी खेती करे छे त्यारे कंपनी द्वारा पहेलाथी भाव नक्की करवामां आवे छे, त्यारे खेडूतो बटाकानी खेती तो करी रह्या छे पण कोई कारणोसर बटाकानी आवक ओछी थवाना कारणे नुकसान वेठवानो वारो पण आवतो होय छे। જ્યારે ખેડૂતો કંપનીના બટાકાની ખેતી કરતા હોય છે ત્યારે કંપની દ્વારા પહેલાથી ભાવ નક્કી કરવામાં આવે છે, ત્યારે અત્યારે ચાલુ સીઝનમાં કંપની દ્વારા પ્રતિ 20 કિલો દીઠ 180 થી 200 રૂપિયાનો ભાવ આવે છે, ત્યારે દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી લઈને ખેડૂતોને ઓછામાં ઓછા ભાવને કારણે ખેડૂતોને અમુક વખત નુકસાન વેઠવાનો વારો પણ આવતો હોય છે, ત્યારે જો ખેડૂતોને પ્રતિ 20 કિલો દીઠ 300 રૂપિયાનો ભાવ આપવામાં આવે તો કોઈ કારણોસર બટાકાની આવક ઓછી થવાના કારણે નુકસાન વેઠવાનો વારો ન આવે અને ખેડૂતોને ખોટ ખાવાનો પણ વારો ન આવે ત્યારે તેને લઈને અમીરગઢ તાલુકાના દરેક ગામોના ખેડૂતો અલગ અલગ કંપનીના બટાકાની ખેતી કરતા ખેડૂતોએ અનેક બટાકાની સમસ્યાઓને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને બટાકાની સમસ્યાને લઈને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો બટાકાની ખેતી ન કરવા માટે ચીમકી ઉચ્ચારી હતી। આજે અમીરગઢ તાલુકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કરતા ખેડૂતોનું મીટિંગ ઉમિકુલ સ્ટોરેજ બલગઢ ખાતે રાખવામાં આવી હતી, તેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પોષણક્ષમ ભાવો નથી આપતી કંપની એના બાબતમાં બધા ખેડૂતોએ કંપની પોષણક્ષમ ભાવ ખેડૂતોને આપે માટેની ચર્ચા કરવામાં આવી। પછી જે કંપનીઓ આડેધડ કપાત આપી અને ખેડૂતોને નુકસાન કરે છે એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી। પછી જે મજૂરી છે એ ખેડૂતો ઉપર કંપની નાખે છે એ બાબતમાં પણ ચર્ચા કરી અને બધા ખેડૂતોએ સર્વસંમતિ એ મંજૂર કર્યું કે ભાઈ આ મુદ્દાઓ કંપની જોડે ચર્ચા કરી, કંપની અમારા આ મુદ્દાઓને નિરાકરણ લાવી પોષણક્ષમ ભાવ અમને આપે એ બાબતે અમે કંપની જોડે ચર્ચા કરીશું। અમારી કંપની અમારી વાત નહીં સાંભળે તો અમે આવનાર દિવસોમાં સાબરકાંઠા વડગામ દિયોદર જ્યાં કંપનીનું બટાકું વાવેતર થાય છે ત્યાં અમારા ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ જઈ અને ખેડૂતોને સમજાવશે અને ખેડૂતોનું સંગઠન વધુ મજબૂત થાય એ બાબતમાં વિચારણા કરશે। આજ રોજ અમીરગઢ ખાતે ભૂમિકુલ સ્ટોરેજ મુકામે અમીરગઢ તાલુકાના સર્વ ખેડૂતો ભાઈઓ એકત્ર થઈ અને બટાકાના જે ભાવોને લઈને ચર્ચા કરવામાં આવી, ભાવોની અંદર કે ભાઈ પૂરતો ભાવ મળવો જોઈએ, જે કંપનીઓ આડેધડ કપાત આપે છે, કટ્ટા લીટ માલ ઉઠાવતી નથી જલ્દી, ટ્રાન્સપોર્ટમાં જે હેરંગતિ થાય છે એને પ્રશ્નોને દૂર કરવા માટે આજે રોજ અમે ભૂમિકુલ સ્ટોરેજ ખાતે સર્વ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે અસવાલગઢ ખાતે દેશભરમાં અમીરગઢ તાલુકાના તમામ ખેડૂતો ભેગા થયેલ છીએ કે બટાકાની બાબતે કંપની અમને મરજી ભાવે એમ કપાત આપે છે, સીડ સારું નથી આપતી, એના માટે અમે તમામ ખેડૂતો એકઠા થઈ અને યુનિયન બનાવ્યું છે અને આ યુનિયન અમે અમીરગઢ તાલુકા સિવાય પણ વડગામ છે મતલબ ગુજરાતના કોઈપણ ખૂણે સુધી પહોંચી અને કંપની સામે લડવા અમે સમજ છીએ।